ત્રણ ધોરણ બે વિષય છે ગુજરાતી બે ગુજરાતી બે માં શું ચાલે છે આપણે પાઠ છ પર્વતનો મુરબ્બો એનું વ્યાકરણ આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ દરેક જણે પોતાની નોટમાં લખી કાઢ્યા વિડીયોમાંથી જોઈને સરસ તો મોઢે પણ કરવાનું બરાબર ગુજરાતી છે એટલે લખી લખીને મોઢે કરવાનું કેમ કે જોડણીની ભૂલ ના થાય પછી આપણે ઉંદર લખીએ અને ઉંદરમાં ઉઠાખો કરીએ તો એ ખોટું કહેવાય એટલે આપણને ખબર તો પડે કે ઉંદર આમ લખાય પણ ઉંદરની ઊ નાનો હોય અને એના માથે મીંડું હોય એ પણ આપણને યાદ હોવું જોઈએ એટલે ખાલી મોઢે નહીં કરવાનું પણ લખી લખીને મોઢે કરવાનું એવી રીતે મોઢે કરવાનું લખી લખી કેમ ગુજરાતી છે એટલે ગણિતમાં પણ લખવું પડે દાખલા દાખલા ગણ ગણ કરો તો આવડે પછી આપણને સરવાળા કરતા આવડી જાય તો આપણે મોઢે સરવાળા કરી શકીએ છતાં બહુ ઓવર કોન્ફિડન્સમાં આવી જવાનું નહીં એટલે શું મને બધું આવડે આ તો હું ફટાફટ ગણી કાઢું એવું રાખવાનું નહીં બરાબર છે ચલો આજે આપણે આગળ જોઈશું નીચે આપેલ શબ્દની જોડણી સુધારો નીચે આપેલ શબ્દની જોડણી સુધારો તમારે આવી બધી ડિઝાઇન કરવાની જરૂર નથી મારે લીટી નથી એટલે જુદું પાડવા માટે ડિઝાઇન કરવી પડે તમારે તો લીટી દોરેલી છે એટલે નીચે લખો એટલે જુદું પડી જાય બરાબર ચલો સૂચના લખીને શું કરવાનું ભાઈ પેન્સિલ રબર નોટમાં મૂકી દેવાના અડક વાળવાનું અને બિલકુલ આમાં ધ્યાન રાખવાનું ચલો પહેલો શબ્દ છે આપણે શું બોલીએ છીએ મુરબ્બો શું બોલીએ છીએ મુરબ્બો એટલે એક બ અડધો આવે અને બીજો બ આખો આવે અને આપણે વાંચીએ તો આ શું વંચાય મુરબ્બો કેવું લાગે મુરબ્બો હે એવું ના બોલાય તો શું લખવાનું મુરબ્બો શું લખવાનું મુરબ્બો હવે જો હમણાં મેં તમને કીધું હતું ને ઉંદર તો ઉંદરમાં હું કેવો આવે નાનો કેવો આવે નાનો ઉંદર આ સાચો શબ્દ છે આ ખોટો શબ્દ છે આ ખોટા શબ્દને સુધારીને આપણે સાચો શબ્દ લખ્યો બરાબર ચલો પછી છે ઓરણી વરણીમાં અણ અને શું આવે દીર્ઘઈ દીર્ઘઈ ક્યાં થાય પાછળ અને આગળ થાય એને શું કહેવાય હસ્વરી શું કહેવાય હસ્વરી વરણી તો વરણીમાં અણ અને દીર્ઘઈ આવે સુધારો શબ્દ વરણ
પછી છે ડી તો ડી માં ડમે આવે અસવર ડી માં ડમે શું આવે અસવર ડી એટલે શું સરે આપણું બરાબર પછી છે વિડિયો વિડિયો ની જોડણી ખોટી છે એને સુધારવાની છે તો વને હસવાય ના આવે વને આવે દીર્ઘ ડને હસવાય યો બી ડી યો પછી છે કિચુડ સાયકલ ચાલતી હોય તો એમાં અવાજ આવે ને કિચુડ 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 હે પંખો ચાલતો હોય તો એમાં પણ ઘણી વાર અવાજ આવે આવે છે ને તો આ કિચુડ વાંચવામાં તો સાચો શબ્દ છે પણ લખવામાં એની જોડણી ખોટી છે શું ખોટું છે તો આ ક એને આપણે કર્યું છે હસવઈ પણ આવે દીર્ઘઈ શું આવે સોરી દીર્ઘઈ કરેલી છે આવે હસવઈ બરાબર તો કિચુડ આ રીતે લખાય પછી છે ટ્રેન સાયકલ ની ટ્રેન ટ્રેન વાગે છે ને ભાઈ પેલા ભાઈ દૂધ લઈને આવતા હતા ને એ વાર્તા તમે સાંભળી છે સરસ તો ટ્રેન ટ્રેન પણ ટ્રેન ની જોડણી ખોટી છે શું આવે ટ્રેન માં ટ્રને હસવ પર્વત આમ લખાય પર્વત ના કેવી રીતે લખાય અહીંયા લખેલું છે જુઓ વાળા માથે અર્ધચંદ્રાકાર કરવાનો બરાબર પર્વત પેન્સિલ પેન્સિલ શબ્દ આપણે બોલતા તો હોઈએ કારણ કે આપણે પેન્સિલથી લખવાનું હોય છે એટલે આપણે આખો દિવસ બોલતા હોઈએ પેન્સિલ 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 પણ પેન્સિલ લખવાનું આવે તો આપણે નહીં કેમ આપણે લખ્યું જ નથી કોઈ દિવસ તો ક્યાંથી આવડે પણ પેન્સિલ આ રીતે પણ ના લખાય બરાબર પેન્સિલ આ રીતે લખાય પછી છે અક્ષર અક્ષર નહીં પણ અક્ષર બોલાય શું બોલાય અક્ષર જે તમે લખો છો તમારી નોટમાં અને હું લખું છું બોર્ડ ઉપર બરાબર અક્ષર ના બોલાય અક્ષર બોલાય ક્ષ ક્ષત્રિય ક્ષ આદિ ફરી એક વાર મુરબ્બો મુરબ્બો નાઇન મુરબ્બો ઉંદરમાં ઉઠાનો કરવાનો પરિમાણોને દીર્ઘ ઈ કરવાનો પછી છે દિલ વિડિયો અને કિચુડ પછી છે ટ્રી પર્વત પેન્સિલ અને અક્ષર બરાબર ખ્યાલ આવી ગયો દરેકને ચલો દરેક પોતાની નોટમાં લખી લો પછી આપણે આગળ જોઈએ લખાઈ ગયું ભાઈ બધાને ચલો હવે આગળ જોઈએ આપણે ભગવાનની સૂચના લખો ભાઈ નીચે આપેલ
જાતિ બદલો સૂચના લખાઈ જાય એટલે દરેક જણે ફરી પાછું પદમ પાડીને બેસવા બરાબર નીચે આપેલ શબ્દની જાતિ બદલો જાતિ બદલો પણ આપણે પ્રથમ સત્રમાં શીખ્યા છીએ કે ભાઈ કાકા તો એનું જાતિ બદલો શું થાય કાકી મામા તો મામી દાદા દાદી બરાબર ચલો પહેલું બળદ પહેલો શબ્દ શું છે બળદ બળદ શબ્દની જાતિ બદલવામાં શું આવે બળદી તો ગાય શું થાય બળદનો જાતિ બદલો થાય ગાય ચલો એના પછી છે કાકા તો હમણાં જ હું બોલી ગઈ કાકાનો જાતિ બદલો શું થાય કાકાની પત્ની હોય એને શું કહેવાય કાકી કાકા કાકી પછી છે જાય આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે પ્રથમ સત્રમાં દર વખતે મેં કીધું છે કે ભાઈ હોય તો ભાઈની પત્નીને ભાભી કહેવાય અહીંયા બહેન લખાય નહીં બરાબર ભાઈ તો આવે ભાભી બહેન આવે નહીં ખાસ યાદ રાખવાનું છે અને છતાં આપણે ભૂલો ઉપર ભૂલો કરીએ છીએ તો ભાઈ ભાભી પાછું આવ્યું બહેન હમણાં જ કીધું બહેનો બહેનના પતિને શું કહેવાય બનેવી અથવા જીજાજી શું કહેવાય જીજાજી પછી છે સ્ત્રી સ્ત્રીનો સમાનાર્થી શબ્દ થાય સોરી જાતિ બદલો થાય પુરુષ સ્ત્રીનું જાતિ બદલો શું થાય પુરુષ પછી છે નર તો નારી નર નારી યુવક યુવતી યુવક યુવતી છોકરો છોકરી છોકરો છોકરી અને ઉંદર ઉંદરડી ફરી એક વાર વાંચીશું બળદ ગાય કાકા કાકી ભાઈ ભાભી બહેન બનેવી સ્ત્રી પુરુષ નર નારી યુવક યુવતી છોકરો છોકરી ઉંદર ઉંદરડી બરાબર હજી એક વાર વાંચીએ બળદ ગાય કાકા કાકી ભાઈ ભાભી બહેન બનેવી સ્ત્રી પુરુષ નર નારી યુવક યુવતી છોકરો છોકરી ઉંદર ઉંદરડી ખ્યાલ આવી ગયો ચલો લખો હજી પણ આપણે એક વસ્તુ લખવાની છે ચલો થઈ ગયું ભાઈ બધાને
નીચે આપેલ શબ્દનું બહુવચન કરો. બહુવચન એટલે શું? તો એક કરતા વધારે વસ્તુ હોય તેને બહુવચન કહેવાય. એક જ વસ્તુ છે તો એને એકવચન કહેવાય. તમારી પાસે એક જ પેન્સિલ હોય તો એને પેન્સિલ કહેવાય. એક કરતા વધારે પેન્સિલ હોય તો એને શું કહેવાય? પેન્સિલો. મારી પાસે પાંચ પેન્સિલ છે, આગળ પાંચ લગાવ્યું ને તમે, બરાબર? એટલે પાછળ પેન્સિલો ના લખો તો ચાલ, બરાબર છે? એટલે બહુવચન એટલે શું? તો એક કરતા વધારે વસ્તુ હોય તો એને બહુવચનમાં આપણે બોલવી પડે. ચલો પહેલું છે રૂપિયો. તેનું બહુવચન શું થાય? તમારી પાસે એક રૂપિયાનો સિક્કો છે તો એને કહેવાય એક રૂપિયો. પણ બેનો સિક્કો હોય તો શું બોલાય? બે રૂપિયા. પાંચનો હોય તો બોલાય પાંચ રૂપિયા. તો રૂપિયો એનું બહુવચન થાય રૂપિયા. પછી છે પેન્સિલ. મેં હમણાં તમને કીધું પેન્સિલનું બહુવચન શું થાય? પેન્સિલો. પેન્સિલનું બહુવચન શું થાય? પેન્સિલો. રૂપિયો રૂપિયા, પેન્સિલ પેન્સિલો. હવે છે વર્ણી. વર્ણી આગળના સત્રમાં મેં કહ્યું હતું કે આ પાછળનો શબ્દ છે એને દીર્ઘઈ હોય તો એના બહુવચનમાં ઓ લાગે, બરાબર? જો અહીંયા આપણે પેન્સિલો બોલ્યા પણ ઓ લખ્યો નથી, બરાબર? અહીંયા આપણે બોલીશું વર્ણી ઓ, તો ઓ લખીશ. જો સમજો કેવી રીતે? વર્ણી ઓ, અહીંયા ઓ લખ્યો આપણે, હા. પણ અહીંયા ઓ લખ્યો છે ના, પણ બોલાય છે શું? પેન્સિલો. બરણીઓ આવ્યો ને, અહીંયા પાછળ દીર્ઘય છે, દીર્ઘય વાળો શબ્દ હોય છેલ્લો અક્ષર તો પાછળ ઓ લાગે, બધામાં ઓ લાગે નહીં, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ ગાદલું, કાઢ્યું એનું બહુવચન થાય ગાદલા, તો શું લખે? ગાદલા ઓ, ઓ લખાય નહીં. ચલો પછી છે બચ્ચું. બિલાડીનું એક બચ્ચું હોય તો આપણે એને બચ્ચું કહીએ, કે જો બિલાડીનું બચ્ચું કેવું સરસ છે, નાનું નાનું. પણ બે ત્રણ પડ્યા હોય તો એમ કહીએ? જો બિલાડીના બે ત્રણ બચ્ચું, એમ બોલાય ના. શું બોલાય? બચ્ચા. શું બોલાય? બચ્ચા. બચ્ચું એનું બહુવચન શું થાય? બચ્ચા. પછી છે આંસુ. એનું બહુવચન થાય આંસુકા. તો તમે બધા શું કરો છો? ફુગ્ગો લખીએ ને, પછી અહીંયા લખીએ ફુગ્ગાઓ. ફુગ્ગા ઓ ના આવે, શું આવે? ખાલી ફુગ્ગા. શું આવે? ફુગ્ગા. ઓ ક્યારે લાગે? કે આ પાછળનો અક્ષર જે છે એને દીર્ઘય કરેલી હોય તો જ ઓ લાગે. ચકલી, તો ચકલીઓ, એ રીતે, બરાબર છે? તો ફુગ્ગો એનું બહુવચન થાય ફુગ્ગા.
પછી બટાકું બટાકુંનું બહુ વજન શું થાય મમ્મી શાક લેવા જાય તો શાકવાળા ભાઈને એમ કે 5 કિલો બટાકું આપો એવું કહેવાય તો શું કહેવાય તો શું કહેવાય બટાકા શું કહેવાય બટાકા બટાકું તેનું બહુવચન થાય બટાકા પછી છે રીંગણ બહુ ભાવે બધાને હે ને રીંગણનું શાક ખાવે ભાઈ બધાને હે રીંગણ તો રાજા કહેવાય તમે એવું ગીત સાંભળ્યું છે રીંગણ તો રાજા બટાકા વગાડે રાજા એવું ગીત છે સરસ તમે તમારા મમ્મી કહેજો તમને સંભળાવશે મોબાઈલમાં હોને પછી ફુલાવર ફાફામાં ઊંધું એવું સરસ સરસ આવે છે બધા શાકભાજીનું હા એટલે રીંગણનું શાક જે ના ખાતા હોય એ ખાજો હવે મમ્મી કહેવાનું કે હા હું પણ ખાઈશ રીંગણ રીંગણ ખાવાથી આપણે કાળા ના થઈ જઈએ ભલે રીંગણ કાળા હોય પણ રીંગણ એ શાકભાજીનો રાજા છે શું છે શાકભાજીનો રાજા હે ને રાજા ખાય રીંગણા એવો એક પાઠ આવતો હતો એક રાજા હતો ને એને બહુ જ રીંગણ ભાવે દરરોજ રીંગણનું શાક ખાય સવારે રીંગણ સાંજે પણ રીંગણ કાલે પણ રીંગણ આજે પણ રીંગણ એટલે રાજાએ છે ને બજારમાં ઢંઢેરો પીટાઈ દીધો બધાને જાહેરાત કરી દીધી કે ભાઈ જેના જેના ખેતરમાં રીંગણ હોય બધા રીંગણ મને આપવા બરાબર અને જેટલા જેટલા ગામમાં જેટલા માણસો રહેતા હતા એ જેના જેના ખેતરમાં રીંગણા વાયા હતા બધા લઈ લઈને રાજાને આપ્યા અને રાજા દરરોજ રીંગણનું શાક બનાવીને ખાય પછી એક દિવસ રાજાને કંટાળો આવી ગયો દરરોજ દરરોજ રીંગણ ભાવે ના ભાવે પણ રીંગણ ખાવા બરાબર આપણે રીંગણ ખાવાથી કાળા થઈ જઈએ નહીં હું પણ રીંગણ ખાઉં છું તમારે પણ રીંગણ ખાવાના એટલે મમ્મીને પણ મજા આવે કે વાહ ભાઈ અમારે તો રીંગણ ખાય છે લો એટલે મમ્મીને બે સાતલા બનાવવા પડે ને આપણા માટે થઈને એટલે રીંગણ ખાવા બરાબર તો રીંગણ એનું બહુવચન શું થાય રીંગણા અને કપડું કપડું એનું બહુવચન થાય કપડા કપડું શબ્દનું બહુવચન શું થાય કપડા ચલો ફરી એકવાર વાંચી લઈએ ભાઈ બધા શબ્દો રૂપિયો રૂપિયા પેન્સિલ પેન્સિલો વરણી વરણીઓ બચ્ચું બચ્ચા કાસગો કાસકા ફુગ્ગો ફુગ્ગા બટાકુ બટાકા રીંગણ રીંગણા અને કપડું કપડા બરાબર છે તો આજે આપણે શું શીખ્યા બોલો જોડણી સુધારો જાતિ બદલો અને બહુવચન કરો બે તમારે લખાઈ ગયું છે આ લખવાનું બાકી છે તો લખી લો લખાઈ ગયો બધાને સરસ તો આજે પાઠ છ એનું વ્યાકરણ સમાનાર્થી વિરોધી જોડણી સુધારો જાતિ બદલો અને બહુવચન બધું જ આપણે લખાઈ દીધું મેં લખાઈ દીધું તમે પણ લખી કાઢ્યું છે મારે તૈયાર કરવાનું નથી તમારે તૈયાર કરવાનું છે એટલે મેં આગળ પણ કીધું બોલતું જવાનું અને લખતું જવાનું બે ચાર વખત વાંચી જવાનું બે ચાર વખત જોઈ જોઈને લખવાનું પછી એક વખત મમ્મીને કહેવાનું કે મને ખાલી આવા પ્રશ્નો લખી આપો જવાબ આપણે જાતે લખવાનો બરાબર છે એ રીતે પ્રેક્ટિસ કરવાની એટલે આપણી ભૂલ પડે નહીં અને વિડીયો દરેકને સરસ તો આવતા વિડીયોમાં ફરી મળીશું હરિ ઓમ